વાત દ્વારકાની દ્વારકાના ખંભાળિયામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલની વચ્ચે જગતનો તાત ખુશખુશાલ થયો છે કારણ કે આ વરસાદથી પાકને જીવનદાન મળી રહેશે જેથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે ખંભાળિયા પંથક કે જ્યાં અવિરત વરસાદ વરસ્યો છે અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા છે આ તરફ આ વરસાદના કારણે ખેડૂતો હવે સારા પાકની આશા સેવી રહ્યા છે વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ થયા છે પંથકમાં ધોધમાર વરસાદથી નવા નીરની પણ આવક જોવા મળી રહી છે સતત ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક જેના કારણે નદી નાળા અને ડેમ છલકાઈ ઉઠ્યા છે ખંભાળિયામાં અનરાધાર વરસાદ અને જે કુદરતી વાતાવરણ જોવા મળ્યું છે સ્થાનિકો પણ આ વાતાવરણ અને આ નજારો જોવા ઉમટ્યા દ્વારકા જિલ્લાના વડા મથક જામખંભાળિયા નજીક આવેલો સિંહણ ડેમ છે હાલમાં અત્યારે સિંહણ 1.5 ફૂટ જેટલો ઓવરફ્લો થયો છે હાલમાં સિઝનમાં અત્યારે બીજી વખત સિંહણ ડેમ ઓવરફ્લો થયેલ છે અત્યારે વાત કરીએ તો આસમાનથી આફત વર્તી રહી છે અને જિલ્લાના તમામ નદીઓ નાળાઓ ચેકડેમો તેમજ ડેમો ઓવરફ્લો થયેલ છે અને કંઈક મૂંગા પશુઓ તેમજ રાહદારીઓના તળાવના પાણીમાં પ્રવાહમાં બેસી જવાના બી કિસ્સાઓ સામે આવેલ છે અને હાલમાં અત્યારે જામખંભાળિયા પંથકની અંદર 74 જેટલો વરસાદ સિઝનનો ખાબક્યો છે અને અત્યારે ચારો તરફ પાણી અમુક ગામ પાણી અને બેટમાં ફેરવાઈ ગયેલ છે કેમેરા પર્સન મોહમ્મદ ચાકી સાથે રહીમ ચાકી મંતવ્ય ન્યૂઝ દેવભૂમિ દ્વારકા બીજી બાજુ આ રમણીય નજારો જોવા માટે સ્થાનિકો પણ ઉમટ્યા હતા આ તરફ અનરાધાર વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ફરી વળ્યું છે અનેક ગામો બેટમાં પણ ફેરવાઈ ચૂક્યા છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોને આ વરસાદથી અસર પહોંચી છે બીજી બાજુ ખેડૂતો વરસાદી માહોલથી ખુશખુશાલ બન્યા છે પાકને નવું જીવનદાન મળશે જેથી ખેડૂતોમાં હરખની હેળી છવાઈ છે